नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम। हूँ काजल दरबार श्री वशिष्ठ विद्यालय में अंग्रेजी विषय भणावुं छुं। आपणे गया वीडियो में सीम्पल प्रेजेंट टेन्सना नियमों विषे शीख्या हता, तो आज आपणे हकार वाक्य अने नकार वाक्य विषे समजूती मेळवीशुं। तो हवे हकार वाक्य रचना, आपणे नियम में जोयुं हतुं के कर्ता तरीके जो ही शी ईट अने एक वचन नाम हशे तो क्रियापदनो एस के ई एस वाळो रूप आवशे, अने जो कर्ता तरीके आई वी यू दे अने बहुवचन नाम हशे तो क्रियापदनो मूळ रूप आवशे। तो हवे एनी हकार वाक्य रचना जोईए, तो सब्जेक्ट एटले के कर्ता प्लस वी वन, वी वन कोनी साथे आवशे, जो कर्ता तरीके आई वी यू दे अने बहुवचन नाम हशे तो तेनी साथे क्रियापदनो मूळ रूप आवशे। अने जो कर्ता तरीके ही सी इट हशे तो एस के ई एस वाळो क्रियापद आवशे। त्यार पछी ऑब्जेक्ट, त्यार पछी अधर वर्ब। फर्स्ट सेंटेन्स जोईए आपणे, तो सी प्लेइंग कैरम डेली काउंसमार क्रियापद तरीके आपने आप्यू छे प्ले, तो अहीं सी ए सब्जेक्ट छे। त्यार पछी ते शू रमे छे तो कैरम, के आपणो थशे ऑब्जेक्ट। तो हवे आपणे कर्ता ने आधारे शू मूकीशुं, तो के क्रियापदनुं रूप मूकीशुं। तो कर्ता तरीके सी छे तो क्रियापदने एस क्यां तो ई एस लागशे। हवे आपणे गईकाले ज नियममां जोयुं કે કયા ક્રિયાપદને એસ લાગશે અને કયા ક્રિયાપદને ઈ એસ લાગશે, તો વાય ની આગળ સ્વર હોય તો પાછળ શું લાગશે એક્સ, એટલે આપણે અહીંયા પ્લે નું લખ્યું છે પ્લેસ। ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ, સમટાઈમ્સ આઈ પ્લેન્ક કોફી। હવે અહીંયા અધર વર્ડ આગળ આપી દીધું છે, એવું નહીં કે લાસ્ટમાં જ આવશે, પણ એ આગળ પણ આવી શકે। તો સમટાઈમ્સ આઈ પ્લેન્ક કોફી, હું ક્યારે કોફી પીઉં છું। તો હવે અહીંયા કર્તા તરીકે કોણ છે, તો આય છે, તો આય સાથે હંમેશા ક્રિયાપદનું શું આવશે મૂળ રૂપ જ આવશે, આય વી યુ અને દે સાથે। થર્ડ સેન્ટેન્સ, હી બ્લેન્ક અ બુક એવરી ડે, કૌંસમાં ક્રિયાપદ તરીકે આપણને આપ્યું છે રીડ, તો અહીંયા હી એ શું છે સબ્જેક્ટ છે। ત્યાર પછી તે શું વાંચે છે, તો બુક, તો અહીંયા અ બુક એ શું છે આપણું ઓબ્જેક્ટ। હવે કર્તાને આધારે આપણે શું મૂકીશું ક્રિયાપદનું રૂપ, તો કર્તા તરીકે ઈ આપ્યું છે, તો ઈ શી સાથે ક્રિયાપદનું કયું રૂપ લાગે, તો કે એસ કે ઈ એસ, તો અહીંયા રીડનું થઈ જશે રીડ્સ। ત્યાર પછી ચોથો સેન્ટેન્સ, સિયા એન્ડ રામ બ્લેન્ક એન એપલ ડેઇલી, કૌંસમાં ક્રિયાપદ તરીકે આપણને આપ્યું છે કર, તો અહીંયા સિયા એન્ડ રામ બે વ્યક્તિ થયા એટલે બહુવચન નામ થયું। તો અહીંયા નિયમમાં શીખ્યા છે કે આઈ વી યુ તે અને બહુવચન નામ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે। તો અહીંયા સિયા એન્ડ રામ બહુવચન નામ છે, માટે અહીંયા ક્રિયાપદનું મૂળ કર્મ શું રહેશે કટ જ રહેશે। ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ તો કે નકાર વાક્ય રચના। તો હવે નકાર વાક્ય રચના નિયમ તરફ જઈએ, તો કર્તા તરીકે જો હી શી ઈટ અને એક વચન નામ હશે તો એની સાથે શું આવશે સહાયકારી ક્રિયાપદ ડઝ આવશે, હી શી ઈટ સાથે આવશે ડઝ, અને નકાર બનાવવાનો છે માટે લખાશે નોટ। ત્યાર પછી કર્તા તરીકે આઈ વી યુ દે અને બહુવચન નામ હશે તો તેની સાથે સહાયકારી ક્રિયાપદ શું આવશે, તો કે ડુ, તો ડુ પ્લસ નોટ, નકાર બનાવવાનો છે માટે નોટ। તો હવે એની વાક્ય રચના આપણે જોઈએ, તો સબ્જેક્ટ પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ વી વન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યાર પછી ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ। ફર્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ, રેહાન રાઇટ્સ અ લેટર ડેઇલી, અહીંયા રેહાન
सब्जेक्ट छे। त्यार पछी राइट्स एस के एस वर्ब क्रियापद रेहान शू लखे छे तो अ लेटर ए थसे आपणो ऑब्जेक्ट अने डेली ए थसे आपणो अदर वर्ब। હવે એની વાક્ય રચના પ્રમાણે આપણે શું લખીશું એનો આન્સર લખીશું તો રેહાન રેહાન એ બોયનું નામ છે માટે હી થશે તો હી સાથે શું આવે છે ડઝ તો આપણે લખીશું રેહાન ડઝ ત્યાર પછી આવશે નકાર બનાવવાનું છે માટે નોટ રેહાન ડઝ નોટ ત્યાર પછી વી1 એટલે ક્રિયાપદનું રૂપ તો અહીંયા ક્રિયાપદ રાઇટ છે તો રાઇટ્સ છે તો એનું થઈ જશે રાઇટ Rehan does not write a letter daily. Rehan daroj patra lakto nathi. Okay. Next sentence. Riya reads a story book every day. Riya daroj vartani chopri vache che. Ahiya Riya e subject che. Reads e skes varu kriyapad che. પ્રિયા શું વાંચે છે અ સ્ટોરી બુક એ થશે આપણું ઓબ્જેક્ટ અને એવરી ડે થશે આપણું અધર વર્ડ અન્ય શબ્દ હવે વાક્ય રચના પ્રમાણે આપણે જોઈએ તો રિયા તો ગર્લનું નામ છે તો સી સી સાથે શું લખાશે ડઝ નિયમ આપણે શીખ્યા તો રિયા ડઝ નકાર બનાવવાનું છે માટે નોટ ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે રીડ્સ છે અહીંયા તો રીડ્સમાંથી એસ નીકળીને એનું થઈ જશે મૂળ રૂપ રી રિયા ડઝ નોટ રીડ અ સ્ટોરી બુક એવરી ડે રિયા દરરોજ વાર્તાની ચોપડી વાંચતી નથી ઓકે નેક્સ્ટ સેન્ટેન્સ વી પ્લે ક્રિકેટ ડેઈલી તો અહીંયા વી એ શું છે સબ્જેક્ટ છે પ્લે શું છે મૂળ રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ અને ક્રિકેટ તો તમે શું રમો છો તો ક્રિકેટ તે થશે આપણું ઓબ્જેક્ટ અને ડેઈલી એ થશે અધર વર્ડ હવે વાક્ય રચના પ્રમાણે તો સબ્જેક્ટ કોણ છે તો વી છે તો આપણે લખીશું વી ત્યાર પછી ડુ કે ડઝ નોટ તો વી સાથે સહાયકારી ક્રિયાપદ કોણ આવશે તો ડુ વી ડુ નોટ પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે પ્લે વી ડુ નોટ પ્લે ક્રિકેટ ડેઈલી અમે દરરોજ ક્રિકેટ રમતા નથી ત્યાર પછી નેક્સ્ટ સેન્ટેન્સ ધે બાય અ બુક તેઓએ ચોપડી ખરીદે છે તો ધે અહીંયા સબ્જેક્ટ છે બાય એ વર્બ છે અને અ બુક તેઓ શું ખરીદે છે તો અ બુક તો એ થશે આપણું ઓબ્જેક્ટ તો ધે કરતા ધે છે તો ધે સાથે શું લખાશે ડુ સહાયકારી ક્રિયાપદ શું આવશે આઈ વી યુ ધે સાથે ડુ તો ધે અહીંયા છે માટે અહીંયા આપણે લખીશું ડુ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ બાય છે તો બાયનું લખી દઈશું આપણે બાય અ બુક તેઓ દર ચોપડી ખરીદતા નથી તો આ હતા આપણા હકાર અને નકાર વાક્યો હવે આગળના લેક્ચરમાં આપણે નવો અભ્યાસ કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો વંદે માતરમ